અમીરગંજના ધનપુરા સીટ પર તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાનમાં મતદારોને લાગી કતારો. અમીરગઢ તાલુકાના પંચાયત સીટ ભાજપના ભારે ગયેલ હતી, પરંતુ વિજેતા ઉમેદવારનું અકસ્માત મોત થતાં આ સીટ પર ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી ત્રણ પાર્ટીઓના ઉમેદવારો મેદાનમાં ઉતરતા ભારે રસાકસી જોવા મળી રહી છે. સવારથી દરેક પાર્ટી પોતાના મતદારો પાસે ફૂલ મતદાન કરાવવા માટેના પ્રયત્નો કરી રહી છે અને એકબીજા ઉપર આક્ષેપો કરી પોતાના જીતના દાવાઓ કરી રહી છે. જિલ્લાભરમાંથી પોતાની પાર્ટીના સમર્થનમાં કાર્યકર્તાઓ પહોંચી ગયેલ છે અને મતદાન કરાવી રહ્યા છે. શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું હોવા છતાં માત્ર એક સીટમાં મતદાન મથક પર અંદાજે 150 જેટલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવેલ છે. અત્યાર સુધી 20% જેટલું મતદાન થયેલ છે. શુક્રાણા વસ્યા, ZSTV, અમીરગઢ. પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે? હા, ગયા સમયમાં આ સીટ BJP ની હતી. હવે 1000% મને લોકો સાથે મારો વિશ્વાસ છે કે લોકો ભાજપથી ત્રાસી ગયા. ભાજપે લોકોને નોદારા મૂકી દીધા, ખેડૂતો માટે કોઈ યોજના નથી, એટલે લોકો ત્રાસીને હવે ફેરે આ કોંગ્રેસની સીટ આવશે એમાં કોઈ બેમત નથી. લોકો ઉપર મને પૂરતો વિશ્વાસ છે અને 100% એ સીટ કોંગ્રેસની આવશે અને લીડતી આવશે. ધનપુરા વિરમપુર બેઠકની તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી આજ રોજ યોજાઈ રહેલ છે. 6 બૂથ ઉપર મતદાન મથક ચાલી રહ્યું છે, જેમાં ધનપુરા, વિરમપુર મતદાન 3 મતદાન મથક છે, જેનું વોટિંગ સવારે 7 વાગ્યાથી ચાલુ છે. શાંતિપૂર્ણ વોટિંગ થાય છે, પોલીસની વ્યવસ્થા, લોકો પણ શાંતિથી વોટિંગ કરી રહ્યા છે, કોઈ તકલીફ નથી. સ્ટાફની મુલાકાત લીધી મતદાન સ્ટાફની, તેમને પણ કોઈ તકલીફ નથી અને શાંતિપૂર્ણ મતદાન યોજાઈ રહેલ છે તે બાબતે તમામને સૂચના આપવામાં આવી છે.